નો એક એક ઋણાનુબંધ સમાજ જીવનની અંદર ભાગ્ય દુર્ભાગ્ય અને સદભાગ્ય એનું તમામ સંચલન એ પણ એક ચોક્કસ પ્રકારની પરમાત્માની પેટર્નનો ભાગ છે. પરમાત્માની જે ગતિવિધિ છે એનો એ ચોક્કસ પ્રકારની આકૃતિ છે. ભગવાનના બનાવેલા સર્જનની અંદર અને પરમાત્માના સર્જેલા પિંડની અંદર ક્યાંય કોઈ વિકૃતિ નથી એવા પ્રકારનું દર્શન થવું એનું નામ આત્મીય સંસ્કૃતિ. પોતાની જાતથી પોતાને કોઈ અસંતોષ નહીં અને પોતાની જાતથી પોતાને કોઈ અસંતોષ નહીં માટે સમાજથી અને કુટુંબથી કે બીજા ત્રીજાથી પણ પોતાની જાતને કોઈ અસંતોષ નહીં એવા પ્રકારની અવસ્થા. મીરાબાઈને કોઈ દુશ્મન નહીં, નરસિંહ મહેતાને કોઈ દુશ્મન નહીં, મીરાબાઈ કે નરસિંહ મહેતાને કોઈના પ્રત્યે દ્વેષભાવ નહીં, કોઈના પ્રત્યે પરાયાનો ભાવ નહીં, એ જ આત્મીયતાનો ભાવ. એ જે અવસ્થા છે એ સાયકિક જ્યારે ફોર ફ્રન્ટ પર આવીને જીવન જીવે ત્યારે આ ચોથા ડાયમેન્શનની સાધના સ્થિર થવાને માટેનો આ પિંડમાં થ્રી ડાયમેન્શનલ રિયાલિટીના પિંડની અંદર ચોથા ડાયમેન્શનની સક્રિયતા અને ગતિનો આપણને અનુભવ થાય. આ માત્ર કોઈ હાઇપોથેસિસ નથી, કોઈ કલ્પના નથી, રાજા અશ્વપતિએ અને શ્રી અરવિંદે પોતે અનુભવેલી આ રિયાલિટી છે. અને ત્યાં રાજા અશ્વપતિએ આ આખી ને આખી ગતિ પોતાના પિંડની અંદર અનુભવી રાજા અશ્વપતિનું મન સાયકિકની દિશામાં ઉડવા માંડ્યું. હિઝ માર્ચ નાઉ ટર્ન ઇગલ્સ ફ્લાઇટ. રાજા અશ્વપતિની યાત્રા એ ગરુડના ઉડ્ડયનમાં પરિણમી. કેમ? તે કે ગરુડની ગતિએ ચાલે છે. સુપરફાસ્ટમાં બેઠા, સમર્પિત થઈને બેઠા તો આપણને સુપરફાસ્ટની ગતિ મળી, જેટમાં બેઠા તો જેટની ગતિ મળી, માઇન્ડ સાયકિકમાં સ્થિર થયું તો માઇન્ડને સાયકિકની ગતિ પ્રાપ્ત થઈ, અને સાયકિકની ગતિ જ્યારે માઇન્ડને પ્રાપ્ત થઈ ત્યારે મને ઉપર ઉઠવાનો પ્રયાસ કર્યો. હી ઇઝ માર્ચ નાઉ ટર્ન ઇન ટુ એન ઇગલ્સ ફ્લાઇટ. એનું ઉડ્ડયન એ ગરુડના ઉડ્ડયનમાં પરિણમ્યું. માઇન્ડ માઇન્ડલેસ સ્પેસ બની ગયું, એ સમર્પિત બની ગયું, અને માઇન્ડલેસ સ્પેસ બની ગયા પછી માઇન્ડ હાયર માઇન્ડ બને, ઉર્ધ્વ મન બને, હાયર માઇન્ડ ઇલ્યુમિન માઇન્ડ બને, આલોકિત મન ઇન્ટ્યુટિવ માઇન્ડ બને, દિવ્ય મનીષા બને. દિવ્ય માઇન્ડ મનીષા એ ઓવર માઇન્ડ અધિમનસની અવસ્થાએ, કૃષ્ણ કોન્શિયસનેસની અવસ્થાએ જાય એ યાત્રા શ્રી અરવિંદે પ્રગટ કરી. અને ત્યાં ઇલેક્ટ્રોન્સ, પ્રોટોન્સ, ફોટોન્સના પણ શબ્દનો પ્રયોગ કર્યો. આ ચેતનાનું વિજ્ઞાન એ મેટરના વિજ્ઞાન જેટલું કોન્ક્રીટ છે. આ ચૈતસિક વિજ્ઞાન એ મેટરનાની રિલેટિવિટી જેટલું કોન્ક્રીટ છે. ઈ ઇઝ ઇક્વલ ટુ ઇન્ફિનિટી, ઈ ઇઝ ઇક્વલ ટુ એમસી સ્ક્વેર થી ઈ ઇઝ ઇક્વલ ટુ ઇન્ફિનિટીની આ યાત્રા છે. ત્યાં ઇન્ફિનિટ્યુડ સ્થિર થાય છે. પણ સાયકિક મનને બ્યુટિફુલ લાગવો જોઈએ, સાયકિક મનને સુંદર લાગવો જોઈએ, સાયકિક મનને સમર્પિત થવારે માટે પાત્ર લાગવો જોઈએ, સાયકિક મનને પોતાનો સ્વામી લાગવો જોઈએ. મૂલ્યાંકન મને કરવાનું, નિર્ણય મને કરવાનો, મને થવાનું. પણ સાયકિકના માધ્યમ દ્વારા મન કન્વિન્સ થાય, મન વિદ્રોહ કરે એમ નહીં, મન કન્વિન્સ થાય, અને કન્વિન્સ થયેલું મન શ્રદ્ધેય બનીને સમર્પિત થાય આત્માને, ત્યારે આત્માની ગતિ એ મનને પ્રાપ્ત થાય, અને આત્માની ગતિ મનને પ્રાપ્ત થતાં મનનું ઉડ્ડયન અને મનનું ઉર્ધ્વગમન સંભવિત બને. આ શ્રી અરવિંદનો યોગ ઓફ એસેન્ટ છે. મન અને સાયકિકની વચ્ચેનું આ ઇન્ટરેક્શન એ આપણને પ્રતિક્ષણ સમજાવવું જોઈએ, અને પ્રતિક્ષણે આપણા જીવનમાં જીવવું જોઈએ. અને એ જીવતા જીવતા આપણને જે અવસ્થા પ્રાપ્ત થઈ એ અવસ્થામાં અનેક વખત રિપોઝ પણ આવે, અનેક વખત સ્ખલન પણ આવે, અનેક વખત પતનની પણ અનુભૂતિ આવે. કાંઈ મળતું નથી, કાંઈ થતું નથી, કાંઈ પમાતું નથી, અને હવે તો કોઈ અનુભવ પણ નથી થતા, મેડિટેશન પણ નથી થતું. ત્યાં આપણે ફરિયાદ નહીં કરવાની અને આપણી શ્રદ્ધાને તૂટવા નહીં દેવાની. આ રિપોઝનો સમય છે. મન સાયકિકની ગતિ મેળવે ત્યારે કોક વખત હાંફી બી જતું હોય, કોક વખત એને થાક પણ લાગતો હોય, કોક વખત એને અઘરું પણ લાગતું હોય, એ બધો સમય જ્યારે પ્રકૃતિમાં પેદા થાય ત્યારે સ્થિર થઈ જાય, ગતિશીલ ન બને. પણ સાયકિક તો એને ગતિ આપવાનો પ્રયાસ કરે તે વખતે અશ્રદ્ધાનો પ્રવેશ ન થવો જોઈએ, આપણી શ્રદ્ધા તૂટવી ન જોઈએ. ઘટનાઓ એવી ઘટે કે તે ઘટના આપણને, આપણે આટલું કરીએ, માતાજીની આટલી સેવા કરીએ, આટલો વખત પોંડિચેરી જઈએ, આટલું બધો સત્સંગ કરીએ, આટલું બધું વાંચન કરીએ, આટલી બધી આરાધના કરીએ, અને મધર તો કાંઈ કરતી નથી. પણ કેમ કંઈ નથી કરતી? તો કે મનના પ્રવેશની અંદર, મનની ચેતનાની અંદર, ઉપર ઉઠતી મનની ચેતનામાં ક્યાંક કોક જગ્યાએ સ્ખલન થઈ જાય,
તો આ તત્વો, અશ્રદ્ધાના તત્વો એ આપોઆપ મનની ચેતનાને ભ્રષ્ટ કરે અને પ્રવેશે. તે વખતે એ રિપોઝની અવસ્થાએ આપણે વિજિલન્ટ રહીને સ્થિર બનવાનો પ્રયાસ કરવો જોઈએ. એ પ્રતીક્ષા છે, એ પ્રતીક્ષા છે, રાહ જોવાની. થશે, આપણે કરેલું નિરર્થક જતું નથી. અને જગતમાં બધું નિરર્થક જઈ શકે, સાધના નિરર્થક જતી નથી. જગતમાં કોઈ પણ પ્રયાસ નિષ્ફળ થઈ શકે, સાધનાનો પ્રયાસ નિષ્ફળ થતો નથી. માટે સાધના છે એ પ્રયત્ન નથી. પ્રયત્ન નિષ્ફળ જાય, પ્રયાસ નિષ્ફળ જાય, પરિશ્રમ પણ નિષ્ફળ જાય, અરે આપણો પુરુષાર્થ પણ નિષ્ફળ જાય, પણ સાધના ક્યારેય નિષ્ફળ જતી નથી. કારણ કે એમાં આત્મા સંકળાયેલો છે, એમાં આત્માનો સંકલ્પ છે, એમાં આત્માની ગતિ છે, એમાં આત્માનો પદાર્થ જોડાયેલો છે, એમાં પરમાત્માનો પરમનો અંશ એ ડિવાઇન પાર્ટિસિપન્ટ તરીકે આ આખી યાત્રાની અંદર સામેલ થાય છે, કેપ્ટન તરીકે સામેલ થાય છે. માટે નિષ્ફળ ન જાય એ શ્રદ્ધા આપણી ટકી રહેવી જોઈએ. ગઈકાલે આપણે કર્યું પવિત્રતાપૂર્વક, પાત્રતાપૂર્વક, સમર્પિતતાપૂર્વક, એ આજે સી રીતે નિષ્ફળ જાય. પણ મન એને તોડવાનો પ્રયાસ કરે, આ રિપોઝની અવસ્થાએ રાજા અશ્વપતિએ રિપોઝની અવસ્થાનો અનુભવ કર્યો અને ત્યાં શ્રી અરવિંદે કળિયુગની ચેતનાનું વર્ણન કર્યું છે. ઈગો, ઇગ્નોરન્સ અને એટેચમેન્ટ એ કળિયુગના ત્રણ પ્રધાન લક્ષણ છે. અજ્ઞાન, અહમ અને આસક્તિ એ મનને પ્રભાવિત કરે અને ત્યાં શ્રદ્ધા તૂટે. એ શ્રદ્ધા તૂટે નહીં એવી આપણી જાગૃતિ એ કળિયુગના પર્યાવરણની અંદર અને ચેતનામાં આપણે જાળવી રાખવી પડે, તો આપણી આ યાત્રા એ 100% ઉપર જાય. અને ઉપર જાય ત્યારે આપણને અનુભવ થાય, ધી બાઉન્ડેડ માઇન્ડ બીકેમ અ બાઉન્ડલેસ લાઇટ. આ બાઉન્ડેડ માઇન્ડ એ બાઉન્ડલેસ લાઇટ બની જાય. બાઉન્ડેડ માઇન્ડ, મર્યાદિત મન, એના પર બાલમુકુંદ સ્થિર થઈ જાય. અને મર્યાદિત મનની ઉપર બાલમુકુંદ સ્થિર થઈ જતા એ બાલમુકુંદનું ક્રીડાંગણ બની જાય, એ ભગવાનની લીલાનું સ્થળ બની જાય. બ્રહ્મ સત્યમ જગત લીલા પુષ્ટિ સંપ્રદાયનું અને પુષ્ટિ દર્શન વલ્લભાચાર્યજીનું, જેનો શ્રી અરવિંદે સ્વીકાર કર્યો, ધી બાઉન્ડેડ માઇન્ડ બીકેમ અ બાઉન્ડલેસ લાઇટ. રાજા અશ્વપતિનું મન એ બાઉન્ડલેસ લાઇટ બની ગયું. હવે અંધકારનો પ્રશ્ન નથી, અજ્ઞાનનો પ્રશ્ન નથી, આસક્તિનો પ્રશ્ન નથી અને અહમનો પણ પ્રશ્ન નથી. એ કળિયુગની ચેતનામાંથી પણ રાજા અશ્વપતિ બહાર આવે છે. કળિયુગના ભુવનોની યાત્રા કરતાં કરતાં એમાં જે પ્રદેશ આવ્યા તમસના અને અંધકારના, એ બધા પ્રદેશોમાંથી રાજા અશ્વ, આ બધી અવસ્થાઓ છે, આ બધી માનસિક લેયર્સ છે, મનના જે વિકૃતિના પ્રભાવ છે, અને એ બધા જ વિકૃત પ્રભાવના પ્રદેશમાંથી રાજા અશ્વપતિનો સાયકિક, રાજા અશ્વપતિની મનોમય ચેતનાને પવિત્ર કરતો કરતો, પારદર્શક કરતો કરતો, સ્વચ્છ કરતો કરતો. આ તો શબ્દો હું તમારી આગળ એટલા માટે મૂકું છું કે આપણને એ ક્લ્યુ પકડાય. આમાં કંઈ સ્વચ્છ પણ કરવાનું નથી ને કંઈ ધોવાનું પણ નથી કે કંઈ પ્રક્ષાલન પણ નથી કરવાનું, પણ સમર્પિતતાનો ભાવ એ સ્થિર રહેવો જોઈએ. મનની અંદર રહેલો ઈગો એ ઓગળી જાય એટલે મન શુદ્ધ થાય, અને મનમાં રહેલું અજ્ઞાન સમાપ્ત થાય એટલે મનને સાયકિકના વેવ્સ પ્રાપ્ત થાય, અને મનની અંદર રહેલી આસક્તિ સમાપ્ત થઈ જાય એટલે મન સાયકિકને સમર્પિત થાય. એ જે અવસ્થા છે, એ અવસ્થા આપણી બનેલી રહે તો આપણે આ કળિયુગના પ્રદેશમાંથી પણ સ્વેચ્છાએ અને સંકલ્પપૂર્વક બહાર નીકળી શકીએ. રાજા અશ્વપતિએ આ બધા જ પ્રદેશોની યાત્રા કરીને એમાંથી પોતે બહાર નીકળે છે, અને બહાર નીકળતા શ્રી અરવિંદ સમજાવે છે કે માનવ સાધ્ય જે ઊંચામાં ઊંચી અવસ્થા, આ મનોમયતાના પિંડને, મનસચેતનાના પિંડને આ જન્મમાં, માનવ તરીકેના જન્મમાં પ્રાપ્ત થઈ શકે એ ચેત અવસ્થા રાજા અશ્વપતિ અધિમનસની અવસ્થાએ પહોંચે છે, ઓવર માઇન્ડની અવસ્થાએ પહોંચે છે. ઇલ્યુમિન માઇન્ડ, ઇન્ટ્યુટિવ માઇન્ડ, હાયર માઇન્ડ, આપણે ત્યાં જે જ્ઞાનીઓ છે, જે વૈજ્ઞાનિકો છે, જે સ્કોલર છે, જે રિસર્ચના સ્કોલર છે, પણ એનું જીવન જો પવિત્ર હોય તો તેની ચેતના એ હાયર માઇન્ડની ચેતના છે. સાત્વિક લેખકો, સાત્વિક કવિઓ, સાત્વિક શબ્દના સ્વામીઓ, એની ચેતના એ હાયર માઇન્ડની ચેતના છે. ત્યાં એ હાયર માઇન્ડના લક્ષણો છે કે એના મનમાં કાવ્ય આપોઆપ સ્ફૂરે, શબ્દ એ કવિને ઢૂંઢતો આવે. એ મનની ઉપરની ચેતનાની અવસ્થા. ઇલ્યુમિન માઇન્ડની અવસ્થા એ કોઈનો પણ પ્રશ્ન સાંભળે, શ્રીમદ રાજચંદ્ર પ્રશ્ન સાંભળીને સતાવધાની તરીકે તેનો જવાબ આપે.
સો જણ એકી સાથે પ્રશ્ન પૂછે અને શ્રીમદ રાજચંદ્ર 100 જણના પ્રશ્નના 100 પ્રકારના જવાબ આપે. એ જે ગતિ છે એ ઇલ્યુમિન માઇન્ડ અને ઇન્ટ્યુટિવ માઇન્ડની ગતિ છે. એને એ પ્રકાશ દેખાય, એ દિવ્યતા દેખાય, ગમે તેવા રીડલની અંદર, ગમે તેવી સમસ્યાની અંદર, સમસ્યાની અંદર છુપાયેલું સોલ્યુશન, એ સોલ્યુશન આપોઆપ તેને પ્રગટ થઈ જાય. એને માટે એને કેલ્ક્યુલેશન ન કરવા પડે, એને માટે એને લેખાજોખા ન માંડવા પડે, એવી મનની ચેતનાની અવસ્થા પેદા થાય એ ઇલ્યુમિન માઇન્ડ અને ઇન્ટ્યુઇટિવ માઇન્ડ છે. આઇન્સ્ટાઈન, ડૉક્ટર સીવી રામન, વિક્રમ સારાભાઈ, જગદીશચંદ્ર બોઝ, સરોજિની નાયડુ અને રવીન્દ્રનાથ ટાગોર જેવાની માનસિક ચેતના એ ઇન્ટ્યુઇટિવ માઇન્ડની ચેતના છે. કે સહેજ સ્થિર થઈને બેસે એટલે એને અંદરથી જ ઇન્ટ્યુશન આવે અને અંદરથી જે અવાજ આવે એ અવાજ લખાય ત્યારે શ્રેષ્ઠ નવલકથા પણ બની જાય, શ્રેષ્ઠ કાવ્યની કૃતિ પણ બની જાય, કોઈ શ્રેષ્ઠ વિજ્ઞાનની એ ફોર્મ્યુલા પણ બની જાય. એ ઇન્ટ્યુઇટિવ માઇન્ડની અવસ્થા છે. મન સાયકિકની દિશામાં આગળ ચાલે ત્યારે સાયકિકના જે ગુણધર્મો છે એની પ્રસાદી ધીરે 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 મનને પ્રાપ્ત થતી જાય અને મનની ચેતના વધારે ને વધારે સાયકિકના પ્રદેશમાં અને સાયકિકના પ્રકાશની અંદર ને પ્રવાહમાં ઓગળતી જાય, એનું પ્રક્ષાલન થાય અને તે ઓગળે. આ દ્વૈત છે, બંનેની નો માર્ગ પેરેલલ ચાલે છે. સાયકિક એસેન્ટ કહ્યું શ્રી અરવિંદે પોતાના યોગને, પણ સાયકિકનું એસેન્ટ થતાં એનું પ્રતિબિંબ મન પર પડે અને મન પર એનું પ્રતિબિંબ પડે ત્યારે પ્રતિબિંબ ઝીલનારું મન પણ પોતે સ્થિર થાય. આદિ જગતગુરુ શંકરાચાર્યજીનો આ વિવર્તવાદ મેં આપને સમજાવ્યો ગઈકાલે. એ ઉપર ઉઠે એ ઇન્ટ્યુઇટિવ માઇન્ડ, રામકૃષ્ણ પરમહંસની અવસ્થા, એને ઇન્ટ્યુશન થાય, એને આત્મીયતા પેદા થાય તો શરીર પણ સહયોગ આપે. ગાડી ઘોડાને ચાબુક મારે અને રામકૃષ્ણ ગાડીમાં બેઠા હોય તો ચાબુક જે ઘોડા પર ઝીકવામાં આવે એ ઘોડાની પીઠની ઉપર લોહીની શટરો ફૂટે, ત્યારે રામકૃષ્ણની પીઠ ઉપર પણ એ લોહીની શટરો ફૂટે અને રામકૃષ્ણની ચાદર એ પણ લોહીવાળી થઈ જાય. કેમ કે એની એ ઘોડા સાથે પણ એટલી જ આત્મીયતા, પ્રકૃતિના પદાર્થો સાથે પણ એટલી જ આત્મીયતા, પશુ પક્ષી સાથે પણ એટલી જ આત્મીયતા, પંખી વનસ્પતિ વનરાજી સાથે પણ એની એટલી જ આત્મીયતા અને પથ્થરની મૂર્તિ સાથે પણ એની એટલી જ આત્મીયતા. તો મહાકાળી પણ એ પથ્થરની પ્રતિમામાં પ્રગટ થઈને એનો પ્રસાદ પણ સ્વીકારે અને એની આરતી પણ સ્વીકારે. એ અવસ્થા એ પરમહંસની અવસ્થા, ક્ષીર નિર ન્યાયની અવસ્થા. એને માત્ર ને માત્ર શ્રેષ્ઠ જ અનુભવાય, શ્રેષ્ઠ જ પમાય, શ્રેષ્ઠ જ સ્વીકારાય અને શ્રેષ્ઠનું જ અનુશીલન થાય એવી સ્વાભાવિક માનસિકતા બની જાય. એ સાયકિકની દિશામાં ઊંચે ઉઠતા માઇન્ડનો અનુભવ છે, ઊંચે ઉઠતા માઇન્ડની અનુભૂતિ છે. રાજા અશ્વપતિએ બધું કર્યું અને છેલ્લે માનવ સાધ્ય સૌથી શ્રેષ્ઠ ઊંચાઈ એવી અધિમનસની ઊંચાઈ પર રાજા અશ્વપતિ પહોંચે છે. માનવ સાધ્ય ઊંચામાં ઊંચી અવસ્થા શ્રી અરવિંદે બતાવી. રાજા અશ્વપતિ એ અધિમનસની ઊંચાઈએ પહોંચ્યા. જગતનું મનોવિજ્ઞાન, જગતનું અધ્યાત્મ, દુનિયાના તમામ દર્શનના ગ્રંથોની અંદર મનનું પરિશીલન કરવાને માટેના જેટલા પણ પ્રયોગ કરવામાં આવ્યા એ બધા પ્રયોગમાંથી જે સત્ય પ્રાપ્ત થયું એ સત્યને શ્રી અરવિંદે સિન્થેસિસ કરીને, એનો સમન્વય કરીને એનું શ્રેષ્ઠ વૈજ્ઞાનિક પરિમાણ પ્રગટ કરતા એને અધિમનસની ચેતના અવસ્થાનું નામ આપ્યું છે, કૃષ્ણ કોન્શિયસનેસની અવસ્થાનું નામ આપ્યું છે. દ્રૌપદીના વસ્ત્રો જ્યારે ભગવાન શ્રી કૃષ્ણે પૂર્યા તે વખતે દ્રૌપદીના મનની જે અવસ્થા હતી એ કૃષ્ણની પ્રકૃતિને પ્રાપ્ત કરી શકવાને માટેની ચૈતસિકતા એ દ્રૌપદીના મનમાં પણ પ્રગટ થયેલી અને દ્રૌપદીની પ્રાર્થના એ માસ્ટર એક્ટ બની ગઈ અને ભગવાન શ્રી કૃષ્ણએ એની અપરા પ્રકૃતિની ઉપર પોતાની પરા પ્રકૃતિનું આભરણ ઓઢાડ્યું. એ જે અવસ્થા છે એ કૃષ્ણ કોન્શિયસનેસની અવસ્થા છે, જ્યાં દ્વારિકા અને હસ્તિનાપુરની વચ્ચેનો ની સ્પેસ સમાપ્ત થઈ ગઈ, દ્વારિકા અને હસ્તિનાપુરની વચ્ચેના ડાયમેન્શન સમાપ્ત થઈ ગયા. પ્રાર્થના હસ્તિનાપુરમાં થાય અને જવાબ દ્વારિકાનો ધણી એ દ્વારિકાથી આપે. ત્યાં ટાઈમ અને સ્પેસ કોન્કર થઈ ગયા, ટાઈમ અને સ્પેસ જીતાઈ ગયા. એ જે અવસ્થા છે એ અધિમનસની અવસ્થા છે.
ઓવર મેન્ટલ કોન્શિયસનેસ. અને તે અવસ્થા બતાવતા શ્રી અરવિંદે લખ્યું, ધી ટચ ઓફ કોન્શિયસનેસ ઓન કોન્શિયસનેસ એન્ડ બિંગ્સ લુક ઓન બિંગ વિથ ઇનમોસ્ટ ગેઝ એન્ડ હાર્ટ લેડ બેર ટુ હાર્ટ વિધાઉટ વોલ્સ ઓફ સ્પીચ એન્ડ ધી યુનેનિમિટી ઓફ સીઈંગ માઇન્ડ્સ ઇન મિરિયાડ ફોર્મ્સ લ્યુમિનિયસ વિથ ધી વન ગોડ. દ્રૌપદીએ જ્યારે પ્રાર્થના